તોડેલા દરેક બિલીપત્રને હાથમાં લઈને શિવ મંદિર નથી જવાનું. એ માટે બિલ્વપત્રનો લીસો ભાગ આપણા હાથની વચ્ચેની બે આંગળી ઉપર અને પાછળનો ભાગ ખરબચડો હોય છે. દેવીએ એક ઘટાદાર વૃક્ષ જોયું. તેમની સાથે આવેલી સહ્ય જયાને તેમણે કહ્યું, શા માટે પણ તે ખબર નથી કે આ વૃક્ષ જોઈને મન ખૂબ જ પ્રસન્ન થાય છે. હર હર મહાદેવ શિવ સંભવ. દર્શક મિત્રો, ભગવાન ભોળાનાથનો વાર સોમવાર આવે કે પવિત્ર શ્રાવણ માસ આવે એટલે શિવને પ્રિય એવા બિલીપત્ર, તેતુરાના ફૂલ, ગાયનું દૂધ, ગંગાજળ વગેરે આપણે ભોળેનાથને અર્પણ કરતા હોઈએ છીએ. તેમાંથી એક પવિત્ર એવી ચીજ બિલીપત્ર છે જેને આપણે શિવલિંગ પર, મંદિરમાં કે પાર્થિવ શિવલિંગ પર ચડાવતા હોઈએ છીએ. તો તે કઈ રીતે ચડાવવા જોઈએ, તેનો નિયમ શું કહે છે, તેમજ ક્યારે અને કઈ રીતે બિલ્વ વૃક્ષ પરથી બિલીપત્ર તોડવામાં આવતા હોય છે, તે તમામ પ્રકારની માહિતી આજની આ વિડીયોમાં હું તમને કહેવા જઈ રહ્યો છું. તો દર્શક મિત્રો, છેક સુધી આ વિડીયો નિહાળશો. દર્શક મિત્રો, આપણે સૌથી પહેલાં જોઈશું કે શિવ પુરાણના પ્રથમ ખંડની અંદર પૌરાણિક મહત્ત્વ શું બતાવવામાં આવ્યું છે. તો કહેવામાં આવ્યું છે કે એક વખત ફરતા ફરતા દેવી પાર્વતીના લલાટ ઉપર પરસેવાનું ટીપું આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું, તેમાંથી એક વિશાળ વૃક્ષ થયું. ત્યાર પછી એક દિવસ ફરતા ફરતા દેવીએ એક ઘટાદાર વૃક્ષ જોયું. તેમની સાથે આવેલી સહ્ય જયાને તેમણે કહ્યું, શા માટે પણ તે ખબર નથી કે આ વૃક્ષ જોઈને મન ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનું કારણ આપતા તેમની સહેલી જયાએ કહ્યું, દેવી, તમારા પરસેવાના ટીપામાંથી તે ઉગ્યું છે, તેથી તેનું નામ બિલ્વા રાખવામાં આવેલું છે. તો આ રીતે બિલ્વા વૃક્ષની ઉત્પત્તિનું કારણ શિવપુરાણના પ્રથમ ખંડમાં વર્ણવવામાં આવેલ છે. ત્યાર પછી આપણે જોઈએ તો લૌકિક વાયકા મુજબ એમ પણ કહેવાય છે કે બિલ્વ વૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે. અને બીજું એવું પણ કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ પણ બિલ્વ વૃક્ષની અંદર રહેલો છે, અને તેથી જ ત્રણ પાન હોય છે તે શિવ ભગવાનને ચડાવવાનો હોય છે એવું પણ કહેવામાં આવે છે. મતલબ અલગ અલગ મતમતાંતર હોય છે. પણ હવે આપણે મેઇન વાત ઉપર આવીએ કે આપણે શિવલિંગ ઉપર ચડાવવાના જે નીતિ નિયમો છે તેના ઉપર આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલાં મારી તમને એક વિનંતી છે કે તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તે ભોલેનાથનું નામ લઈ બાજુમાં આપેલી બેલ આઇકનને દબાવી ઉપર આવતી બેલ આઇકનને ઓલ કરી દેજો. જો વિડીયો સારી લાગી હોય તો બીજાને પણ શેર કરી દેજો. સૌપ્રથમ જોશું કે બિલીપત્ર ક્યાં દિવસે ના તોડવા જોઈએ. બિલીપત્ર સોમવારે અને 14ના દિવસે તોડવાની મનાય છે. રવિવારના દિવસે અને 13ના દિવસે તોડીને બીજા દિવસે તેનો ઉપયોગ લઈ શકાય છે. બિલીપત્ર ડાળિયાથી તોડવા માટે કોઈ પણ હથિયારનો ઉપયોગ કરવો નહીં અને ત્રિદળ એટલે કે ત્રણ પાનવાળા બિલીપત્ર તોડવા. તોડતા સમયે બિલીપત્રની ડાળી પાસેની દાંડલી કે જે ગાંઠ જેવી હોય છે તેને કોઈ પણ હથિયારનો ઉપયોગ વગર હાથેથી તોડી નાખવી જોઈએ. તોડેલા દરેક બિલીપત્રને હાથમાં લઈને શિવ મંદિર નથી જવાનું. બિલીપત્રને આગળ કહ્યું તે પ્રમાણે તોડી ખંડિત પાન કાઢી નાખવા, ફક્ત અખંડ પાન જ રાખવા. ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ કોઈ પણ પાત્રમાં જેમ કે થાળી છે, ડીશ છે, એમાં નાખીને લઈ જવા. હાથમાં છૂટા રાખી તે લઈ જવાના નથી. બની શકે તો તાંબા અથવા પિત્તળના પાત્રનો ઉપયોગ કરવો. શિવલિંગની પાસે એટલે કે દક્ષિણ તરફ એ રીતે બેસવું કે આપણું મુખ ઉત્તર તરફ રહે અથવા પૂર્વ તરફ રહે અથવા ઈશાન તરફ મુખ રહે તે પ્રમાણે બેસી બિલ્વપત્ર ચડાવવા જોઈએ. શિવલિંગ પર બિલીપત્ર ચડાવવા માટે કઈ રીતે બિલીપત્ર હાથમાં લેવું, તો તે માટે બિલ્વપત્રનો લીસો ભાગ આપણા હાથની વચ્ચેની બે આંગળી ઉપર અને પાછળનો ભાગ ખરબચડો હોય છે તેના ઉપર હાથનો અંગૂઠો રાખવો. જેમ કે આપણે યજ્ઞકુંડમાં આવતે ઉમવા સમયે આપણે હાથની અનામિકા અને મધ્યમાં તેમજ અંગૂઠાથી પાત્રમાં મિક્સ કરેલ જવ, તલ, ધૂપ વગેરે લઈને હોમતા હોઈએ છીએ, તે રીતે કે જેમાં હાથની પહેલી આંગળી અને ટચલી આંગળી છૂટી રહેશે તો એ હટશે નહીં. તેમાં બિલ્વપત્ર લઈ મંત્ર બોલતા બોલતા બિલ્વપત્ર સમર્પણ કરવા જોઈએ. બિલ્વપત્ર ચડાવવાનો મંત્ર આવડતો ના હોય તો આ વિડીયો પહેલાંની વિડીયોમાં છે જેમાં વૈદિક અને લૌકિક બંને મંત્ર આપેલ છે, જે જોઈ લેવા. જો તમને ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. બિલીપત્ર ચડાવવાનો મંત્ર નામની વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. તો દર્શક મિત્રો, આજની આ વિડીયો તમને કેવી લાગી? જો તમને સારી લાગી તો બીજાને પણ શેર કરશો અને લાઈક કરશો. સાથે સાથે આવનારા શ્રાવણ મહિનાની અંદર તમને હાર્દિક શુભેચ્છાઓ સાથે હું અહીં હર હર મહાદેવના નામ સાથે પૂર્ણ કરું છું. હર હર મહાદેવ. હર